ઓકે મિત્રો, ચાલો આજનો આપણો પોઈન્ટ છે આલ્કાઇન. આપણું સ્ટાર્ટ હતું એમાં મેથડ્સ ઓફ પ્રિપેરેશન, એટલે આલ્કાઇન કેવી રીતે બનાવી શકાય. તો મેઇન આલ્કાઇન બનાવવાની બે મેથડ છે. વીસી, વી એટલે વિસિનલ ડાયહેલાઇડમાંથી, અને સી એટલે કેલ્શિયમ કાર્બાઇડમાંથી. ઓકે, અચ્છા, પહેલે વિસિનલ ડાયહેલાઇડ. ડાય એટલે બે, અને હેલોજન એટલે એક્સ. હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ હોઈ શકે. ડાયહેલાઇડ બે પ્રકારના આવે છે, વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ. અચ્છા, જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? જે કાર્બનિક સંયોજનમાં એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોય, તો આપણે એને ડાયહેલાઇડ કહેશું, પણ એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાશે. પણ જ્યારે બંને હેલોજન પરમાણુ બાજુબાજુના પડોશી કાર્બન સાથે જોડાયેલા હોય, એને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. હેલોજન એક્સ વડે દર્શાવાય છે, અને એક્સ બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ તમે લઈ શકો. અચ્છા, પહેલી પ્રક્રિયા લઈએ, વિસિનલ ડાયહેલાઇડ. CA2 સિંગલ બોન્ડ, CA2 આ BR BR, બંને બ્રોમિન હેલોજન તરીકે બ્રોમિન છે, બંને બ્રોમિન બાજુબાજુના નેબરિંગ કાર્બન પર છે, તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. એનું IUPAC નામ થશે 1,2-dibromoethane. ઓકે, એની આલ્કોહોલિક કેવોજ સાથે પ્રક્રિયા કરો. તો અહીંયા આગળ આની સાથે પ્રક્રિયા કેવી રીતે થશે? આ કેઓએચ આની સાથે કેઓએચ રિએજન્ટ છે, તો કેઓએચ પ્રક્રિયા કરશે આલ્કોહોલિક કેઓએચ. ઓકે, તો પ્રક્રિયા દરમિયાન આનું કામ શું છે? હાઇડ્રોજન ને બ્રોમિન બે દૂર કરે. ચલો, પહેલી મેથડ છે વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે આલ્કાઇન કેવી રીતે બને. ઉદાહરણ તરીકે આપેલું છે 1,2-dibromoethane. આમાં હેલોજન તરીકે બ્રોમિન છે, બંને બ્રોમિન બાજુબાજુના એક અને બે અલગ અલગ કાર્બન પર ગોઠવાયેલ છે, એટલા માટે એને વિસિનલ ડાયહેલાઇડ કહેશું. અને આલ્કોહોલિક કેઓએચ સાથે ગરમ કરો, તો પ્રક્રિયા દરમિયાન શું થશે? એક નંબરના કાર્બનનો BR અને બીજા નંબરના કાર્બનની સાથે CA2 BR છે, અહીંયા એક હાઇડ્રોજન, આ KOH, તો એક નંબરના કાર્બનના BR સાથે KOH નો KBR છૂટું પડશે, અને KOH નો OH અને બે નંબરના કાર્બનનો હાઇડ્રોજન બે જુદા પડીને વોટર મોલેક્યુલ રિમૂવ કરશે. અચ્છા, અહીંયા જે મળશે, તો અહીંયા આ બે કાર્બનનો એક એક બંધ ઘટશે, અને ઘટેલો બંધ પૂરો કરવા માટે એની વચ્ચે ડબલ બોન્ડ રચાઈ જશે, CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, BR, વિનાઇલ બ્રોમાઇડ કહેવાય કોમન નામ. એનું નામ બ્રોમોઇથીન પણ કહેવાશે. ઓકે, હવે એની આગળ રિએક્શન NaNH2 એટલે સોડા એમાઇડ, એની સાથે પ્રક્રિયા કરો. તો પ્રક્રિયા દરમિયાન શું થશે? એક નંબરના કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, બે નંબરના કાર્બન સાથે એક હાઇડ્રોજન એક BR છે, અને NaNH2 એટલે NaNH2, આ BR અને Na, આ NaBR છૂટો થશે, Na2 સાથે હાઇડ્રોજન NH3 છૂટું પડશે, અને આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એક બંધ ઓર રચાઈ જશે, એટલે અહીંયા ઇથાઇન બને છે, એનું કોમન નામ છે એસિટિલિન. ઓકે, અચ્છા, બીજી રિએક્શન છે એ કેલ્શિયમ કાર્બાઇડમાંથી. આ પદ્ધતિ દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન એસિટિલિનનું આ રીત દ્વારા કરવામાં આવે છે, ધ્યાન રાખજો. કેલ્શિયમ કાર્બાઇડ એટલે CaC2, કેલ્શિયમ કાર્બાઇડ, બે પાણીના અણુ એટલે અહીંયા આગળ વરાળ સાથે હાઈ ટેમ્પરેચરે પ્રક્રિયા થશે. અહીંયા હાઇડ્રોલિસિસ આ પ્રક્રિયા કહેવાય છે, હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન, એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન પાણી જળની અંદર રહેલા બંધ તૂટી જતા હોય, જળનું વિભાજન થતું હોય.
આવી પ્રક્રિયાને જલ વિભાજન કહો છો. તો અહીંયા CaC2 અને બે પાણી અણુ HOH અને HOH, તો CaOH2 દૂર થશે આ પ્લેન વાળું, અને આ કાર્બન સાથે આ કાર્બન જોડાઈ જશે ટ્રિપલ બોન્ડ થી, ના આ કાર્બન સાથે ઉપરનો હાઇડ્રોજન ના નીચેનો હાઇડ્રોજન, તો ઇથાઇન મળશે અથવા એને એસિટિલિન કહીએ છીએ. યસ, એસિટિલિન નો ઔદ્યોગિક ઉત્પાદન આ રીત દ્વારા કરવામાં આવે છે. અચ્છા, અહીંયા કેલ્શિયમ કાર્બાઇડ કેવી રીતે મેળવવામાં આવે? તો કેલ્શિયમ કાર્બોનેટ છે એને 1100 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરશો, હીટિંગ કરશો, તો CaCO3 છે, CO3 માંથી એક ઓક્સિજન કેલ્શિયમ સાથે જોડાઈ જશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, અને આ CO2 પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે દૂર થશે. હવે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને ત્રણ અણુ કાર્બન સાથે પ્રક્રિયા કરો, રિડક્શન પ્રક્રિયા કહેવાય, અને અહીંયા આગળ 2000 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે છે. એની હિસાબે ત્રણ કાર્બનમાંથી એક કાર્બન સાથે એ ઓક્સિજન જોડાઈને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે, અને આ કેલ્શિયમ બે કાર્બન સાથે જોડાઈ જશે તો આ CaC2 કેલ્શિયમ કાર્બાઇડ મળે છે. એટલે મેઇન વસ્તુ, ઔદ્યોગિક ઉત્પાદન દરમિયાન પહેલે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ કાર્બાઇડ મેળવાય, અને એ કેલ્શિયમ કાર્બાઇડનું જળ વિભાજન, અહીંયા જળના બે ટુકડા થશે, અહીંયા બંધ તૂટી ગયો, અહીંયા બંધ તૂટી ગયો, આ OH કેલ્શિયમ સાથે જોડાઈ જશે અને હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે અને એસિટિલિન મળશે. એટલે મેઇન વસ્તુ અહીંયા આગળ ઇથાઇન અથવા તો એસિટિલિન અથવા તો આલ્કાઇન સંયોજનો બે મેથડ દ્વારા બનાવવામાં આવે છે. આ વિસિનલ ડાયલાઇડમાંથી જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા પહેલા બે સ્ટેપને અંતે આ પ્રક્રિયા પૂરી થાય. પહેલા સ્ટેપ દરમિયાન પહેલા કાર્બનનો યસ બ્રોમિન અને બીજા કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન ને હેલોજન દૂર થાય, તો આ પ્રક્રિયાને ડિહાઇડ્રો હેલોજિનેશન નું સ્ટેપ પણ કહેવાય. બીજા સ્ટેપમાં પણ પહેલા કાર્બન પરથી હાઇડ્રોજન, બીજા પરથી હેલોજન દૂર થશે, તો બીજું સ્ટેપ પણ ડિહાઇડ્રો હેલોજિનેશન કહેવાય. અહીંયા વિસિનલ ડાયહેલાઇડ નું બે તબક્કામાં ડિહાઇડ્રો હેલોજિનેશન થવાથી આલ્કાઇન સંયોજનો બને છે. ઓકે, યસ, સ્વરા અહીંયા પૂરું કરીએ, સ્વીટી બરાબર, નેક્સ્ટ ટાઈમ મળશું આપણે એના ફિઝિકલ પ્રોપર્ટી લઈને. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.